નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે કે આજનો ટોપિક છે મિત્રો કે ટીવી જોતા જોતા ખાવાથી આપણા શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે તો જે હા મિત્રો તમને નવાઈ લાગશે કે ટીવી જોતાં જોતાં એટલે કે ટીવીની અંદર જો આપણે સિરિયલ જોતા હોય કે કોઈ બી વસ્તુ જોતાં જોતાં જો આપણે ભોજન લઈશું આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને આયુર્વેદમાં શું કહ્યું છે એ પણ આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ તમે અત્યારે જુઓ તો મોટાભાગના લોકો રાત્રે નવ સાડા નવે કે દસ વાગે ઘરે આવતા હોય ઓફિસ કે ફેક્ટરી કે કંપનીમાંથી તો મોટાભાગના લોકો ટીવી જોતા જોતા ભોજન કરતા હોય છે અત્યારના યુગમાં નાના બાળકોને પણ ટીવી જોતા જોતા જમવાની ટેવ હોય છે અને સાવ નાના બાળકો તો મોબાઈલની અંદર ગેમ રમતા રમતા કે કાર્ટૂન જોતા જોતા ભોજન કરતા હોય છે તો આપણી આ ટેવ છે એ ટેવના લીધે આપણા શરીરમાં કેટલીક બીમારીઓ થઈ શકે છે તો કઈ કઈ બીમારીઓ થાય છે અને કેવી રીતે આપણે ભોજન કરવું જોઈએ તો આયુર્વેદની અંદર કહ્યું છે કે જ્યારે પણ ભોજન કરવાનું હોય ત્યારે સૌથી પહેલાં ડીશની અંદર તમને જે કંઈ ભોજન પીરસવામાં આવે એ ભોજનને બે આંખો દ્વારા એને થોડીક વાર માટે જોવાનું આપણી થાળીમાં જે કંઈ પીરસેલું હોય એને આપણે જ્યારે ભોજનને આપણે આંખોથી જોઈએ છીએ થોડીક વાર માટે ત્યારે આપણને એમ થાય છે હો વાવ બટાકાના ભજીયા કે વાવ લાડુ આપણને જે કંઈ ચીજ વસ્તુ ગમતી હોય એ આપણે આંખોથી નજર કરીએ એટલે તરત જ આપણું જે શરીર છે એ પ્રફુલ્લિત થઈ જાય છે અને વિજ્ઞાને સાબિત કર્યું છે મિત્રો કે જ્યારે આપણું મન પ્રફુલ્લિત થાય છે ત્યારે આપણા શરીરની અંદર આપણા મનની અંદર આપણા બ્રેઇન મગજની અંદરથી પોઝિટિવ સ્ત્રાવ એટલે કે પોઝિટિવ વિચારો આપણા શરીરની અંદરથી ઉત્પન્ન થાય છે એ પોઝિટિવ સ્ત્રાવના કારણે આપણે એ સમય દરમિયાન જે ભોજન કરીએ છીએ એવા વિચારો સાથે તો એ ભોજન કરવામાંથી આપણને સાત્વિક વિચારો એટલે કે શ્રેષ્ઠ વિચારો આપણા મનની અંદર શ્રેષ્ઠ વિચારો આવે છે અને પછી કહ્યું છે કે થોડી એને સૂંઘવાનું એટલે પહેલાં આંખોથી જોવાનું જોઈએ એટલે આપણને આનંદ આવે આપણની મનગમતી વસ્તુ હોય એટલે આપણને આનંદ આવે એટલે આપણું આખું શરીર આપણું મન પ્રફુલ્લિત થઈ જાય અને પછી આપણે એને સૂંઘવાનું એટલે આપણે આમ સૂંઘીએ શું દાળ બની છે આજે તો મજા પડી જશે અડદની દાળ અને રોટલા ખાવાના કે દાળ ઢોકળી ખાવાની કે સુખડી ખાવાની કે લાડુ ખાવાની કે શીરો ખાવાની તમને જે કંઈ મનગમતું ભોજન બનાવ્યું હોય એને પહેલાં બરાબર શાંતિથી તમે થોડી વાર માટે જુઓ પછી થોડી વાર માટે એની જે સ્મેલ છે સુવાસ છે એને આમ તમારા મનની અંદર ભરી દો એટલે જે સુવાસ છે એ નાક દ્વારા મનની અંદર એટલે કે આપણા બ્રેઇન મગજમાં જાય છે નાક એ દરવાજો છે મગજની અંદર કોઈ બી વસ્તુને પહોંચાડવી હોય તો અહીંયા આપણે નાક આગળ સૂંઘીશું તો એ એની જે સુવાસ છે એ આપણા મગજ બ્રેઇનની અંદર જાય છે અને આપણને એ જે મનગમતી વસ્તુ હોય એના કારણે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે મન પ્રફુલ્લિત થાય અને પછી એ સમયે જો આપણે ભોજન કરીએ છીએ તો આપણને એ ભોજનની અંદરથી સાત્વિક વિચારો આવે છે એવું આયુર્વેદની અંદર કહ્યું છે અને આજના વિજ્ઞાને પણ સાબિત કરી બતાવ્યું છે આજનું સાયન્સ પણ એને માનવા માટે તૈયાર છે અને જો આપણે ટીવી જોતાં જોતાં ભોજન કરીએ તો ઘણા નાના બાળકો મોબાઈલની અંદર ગેમ રમતા રમતા કે મોબાઈલની અંદર કાર્ટૂન જોતાં જોતા એની મમ્મી કે પપ્પા ભોજન કરાવતા હોય છે જમવાનું આપતા હોય છે તો એ બાળકને કશી જ ખબર હોતી નથી કે હું દાળ ભાત ખાઉં છું કે રોટલી અને શાક ખાઉં છું કે શું ખાઈ રહ્યો છું કે ચા અને બિસ્કીટ ખાઉં છું કોઈ જ એને પડી હોતી નથી એને માત્ર ને માત્ર મોબાઈલની અંદર જે ગેમ હોય છે કે મોબાઈલની અંદર જે કાર્ટૂન જોઈએ છે એની અંદર જ એનું ધ્યાન હોય છે અને એ ધ્યાન મગ્ન થઈ અને ભોજન કરતું હોય છે એ અને એ રીતે ભોજન કરવાથી આપણા મનને પ્રફુલ્લિત થતું નથી અને આપણું શરીર પ્રફુલ્લિત થતું નથી અને એના કારણે આપણને એમાંથી જે એનર્જી પોઝિટિવ એનર્જી પોઝિટિવ વિચારધારા જે ઉત્પન્ન થવી જોઈએ એ થતી નથી જે પોઝિટિવ સ્ત્રાવ આપણા મનની અંદરથી ઉત્પન્ન થવા જોઈએ આપણા શરીરમાં જે પોઝિટિવ સ્ત્રાવ જરવા જોઈએ એ ઝરતા નથી અને ઘણા લોકો તમે જુઓ તો સિરિયલ જોતાં જોતાં આપણે ટીવીની અંદર સિરિયલ જોતાં જોતાં ભોજન કરવાની અમુક લોકોને ટેવ હોય છે નવ સાડા નવે કે દસ વાગે ઘરે આવતા હોય ઓફિસથી કે ધંધાથી તો એ લોકો ટીવીની સામે બેઠા બેઠા ભોજન કરતા હોય છે તો ટીવી જોતા જોતાં આપણને કેવી રીતે નુકસાન થાય એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે તો દાખલા તરીકે આપણે ટીવીની અંદર કોઈ સિરિયલ જોતા હોઈએ અને ભોજન કરતા હોઈએ તો આપણું ધ્યાન ટીવીમાં હોય છે આપણું સિત્તેરથી એંશી ટકા ધ્યાન ટીવીમાં હોય છે અને દસ ટકા ધ્યાન આપણે ભોજન કરવામાં આવે છે તો આપણે ભોજન કરતાં કરતાં ટીવી જોઈએ ત્યારે ટીવીની અંદર અમુક દ્રશ્યો કોઈ સિરિયલ માની લો કોઈ સિરિયલ જોઈએ છીએ આપણે તો એ સિરિયલની અંદર અમુક અમુક પાત્રો આપણને ગમતા હોય છે અને અમુક પાત્રોને આપણે નફરત કરતા હોઈએ છીએ તો આપણે ભોજન કરતી વખતે જો કોઈ એવું પાત્ર આવે છે તો આપણને એમ થાય છે જમતા જમતા કે એ હવે આવી કે આ આનો દુશ્મન આવ્યો હવે આને ગોળી મારશે કે આને મારશે કે આને ઉપાડી જશે કે આને આમ કરશે કે આને તેમ કરશે આમ આપણા મનની અંદર નેગેટિવ વિચારો નેગેટિવ વાઇબ્રેશન એ ટીવીની અંદર જે સિરિયલ જે પાત્ર છે એ પાત્ર તરફ આપણા મનની અંદર નેગેટિવ વિચારો એના પ્રત્યે નફરત ઉત્પન્ન થાય છે અને આપણે નફરત કરતાં કરતાં નેગેટિવ વિચારો ઉત્પન્ન થાય છે અને એવા સમયે આપણે જે ભોજન કરીએ છીએ એ ભોજનની અંદરથી આપણા શરીરમાંથી યોગ્ય રીતે એનું પાચન થતું નથી એવું વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કારણ કે એની અંદરથી પોઝિટિવ સ્ત્રાવ ઉત્પન્ન થતા નથી એની અંદરથી પોઝિટિવ વિચારો ઉત્પન્ન થતા નથી અને મિત્રો એ ટીવીની અંદર તો જે સિરિયલ છે એ કલાકારો છે એ બે જે પાત્રો છે એ કલાકાર છે અને એ કલાકારો એમને જે રોલ આપવામાં આવે છે એ રોલ પૂરતા જ એ બંને દુશ્મન બની અને એના એમના સંવાદ રજૂ કરે છે પરંતુ આપણે સાચું માની એના એ પાત્રો પ્રત્યે કોઈ પાત્ર આપણને અણગમતું લાગે છે એ પાત્ર પ્રત્યે આપણે નફરત કરવા લાગીએ છીએ જ્યારે એ પાત્રો માત્ર એમનો સંવાદ પૂરો થાય ત્યારે બંને જે કલાકારો હોય છે ભેગા બેસીને ચા પાણી નાસ્તો કરતા હોય છે અથવા ભેગા બેસીને જમતા હોય છે આ વિડીયોના માધ્યમથી મારી આપ સર્વેને વિનંતી છે કે જો તમે પણ અથવા તમારા બાળકો કે તમારા ઘરની અંદર કોઈને એવી ટેવ હોય કે ટીવીની અંદર કોઈ સિરિયલ જોતાં જોતા જમવાની તો મહેરબાની કરીને તમે ભોજન કરો છો ત્યાં સુધી દસ કે પંદર મિનિટ સુધી ટીવી જોવાનું ટાળો તમારા વિચારો છે એ ભોજનની અંદર કેન્દ્રિત કરો કે આજે ભોજન કરવાની ખૂબ મજા આવશે કારણ કે વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે તમે જો ગોટા ભજીયા ખાતા હોય અને ભજીયા ખાતા ખાતા તમને એવા વિચાર આવે આ ગોટા કાચા છે પેટમાં દુખા છે આ ગોટા કાચા છે પેટમાં દુખા છે આવા તમે નેગેટિવ વાઇબ્રેશન નેગેટિવ વિચાર કરતાં કરતાં જો તમે ગોટા ખાઓ છો ચાર પાંચ કે દસ નંગ તો સો ટકા સમજી લો વિજ્ઞાન કહે છે કે તમારું જે સુષુપ્ત મન છે બે આપણી અંદર બે મન હોય છે એક સુષુપ્ત મન હોય છે અને એક જાગૃત મન હોય છે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણું જે સુષુપ્ત મન છે એ આપણા શરીરને આપણા શરીરના અંગ અવયવને એ પ્રમાણે કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે એ પ્રમાણે ત્યાંથી આજ્ઞા થાય છે કે ભાઈ આજે આપણને પેટમાં દુખાશે આજે આપણને પેટમાં દુખાશે આપણે ગોટા કાચા ખાધા છે આપણે પેટમાં દુખાશે તો એ પ્રમાણે આખા શરીરની અંદર નેગેટિવ વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે અને આપણને બે કલાક કે ત્રણ કલાક પછી આપણને પેટમાં દુખાવાની શરૂઆત થઈ જાય છે દાખલા તરીકે તમે જુઓ કોઈ માણસને આપણે કહીએ કે ભાઈ તમારા દીકરા કે દીકરીનો એક્સિડન્ટ થયો કોઈ એવું જણાવવામાં આવે એને માત્ર જે વિચારો આપવામાં આવે છે એ વિચારોથી એના શરીરના અંગ અવયવ કામ કરતા નથી અને એ માણસ આમ એકદમ નિરાશ થઈ અને ખૂણામાં બેસી જાય છે બે માણસો એને પકડીને ઊભો કરે ત્યારે એ ઊભો થાય છે એનું કારણ છે જ્યારે આપણા મગજની અંદર સુષુપ્ત મનમાં જે વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે કે મારા દીકરાને કેટલું વાગ્યું છે પગ ભાગી ગયો છે હાથ ભાગી ગયો છે માથામાં વાગ્યું છે ફ્રેક્ચર થઈ ગયું છે શું થયું છે એવા અનેક પ્રકારના સુસુપ્ત એના મનની અંદર વિચારો ઉત્પન્ન થાય છે અને એ નેગેટિવ વિચારો નેગેટિવ વાઇબ્રેશનના કારણે એ માણસ ગમે તેવો હૃષ્ઠપુષ્ટ અને તંદુરસ્ત અને નિરોગી હોવા છતાં એ ભાગી પડે છે અને બે માણસો એને પકડીને ઊભો કરે ત્યારે એ માણસ ઊભો થઈને ચાલી શકે છે વિજ્ઞાને પણ સાબિત કર્યું છે અને આયુર્વેદમાં પણ કહ્યું છે કે જ્યારે પણ આપણે ભોજન રહીએ શ્રેષ્ઠ વિચારો પોઝિટિવ વિચારો કરતાં કરતાં કે આજે આપણે આ શીરો ખાઈશું કે લાડુ ખાઈશું કે દાળ ખાઈશું કે અળદની દાળ અને રોટલો ખાઈશું તો એની અંદરથી આપણું શરીર હૃષ્ઠપૃષ્ટ અને તંદુરસ્ત બનશે નિરોગી બનશે આવા શ્રેષ્ઠ અને પોઝિટિવ વિચારો કરતાં કરતાં જો આપણે ભોજન લઈશું તો એ સો ટકા વિજ્ઞાને પણ સાબિત કર્યું છે આપણા શરીરને હૃષ્ઠપૃષ્ટ અને તંદુરસ્ત અને નિરોગી રાખે છે તો વિજ્ઞાને પણ સાબિત કર્યું છે અને આયુર્વેદમાં પણ કહ્યું છે કે જ્યારે પણ ભોજન કરીએ ત્યારે માત્રને માત્ર ભોજનની અંદર જ ધ્યાન રાખવાનું કે આપણે શું ભોજન કરી રહ્યા છીએ કેટલું ભોજન કરી રહ્યા છીએ અને કેવી રીતે ભોજન કરી રહ્યા છીએ આપણી મનગમતી આઈટમ હોય તો જમીએ ત્યાં સુધી એના પ્રત્યે આનંદ અને એના વિચારો કરી અને એ એ ભોજન કરવાથી આપણું શરીર તંદુરસ્ત બને છે નિરોગી બને છે આપણને એ ભોજનની અંદર રહેલા જે કંઈ વિટામિન છે મિનરલ્સ છે એ આપણા શરીરની અંદર આવે છે અને આપણું શરીર એનાથી નિરોગી અને તંદુરસ્ત હૃષ્ઠપુષ્ટ બની રહ્યું છે એવા ભાવ સાથે જો ખોરાકને આરોગવામાં આવે ભોજન લેવામાં આવે નિયમિત એ ભોજન કરવાથી આપણી અંદર સાત્વિક વિચારો આવે છે અને આપણું મન પ્રફુલ્લિત રહે છે અને મન પ્રફુલ્લિત રહે તો આપણું શરીર પણ પ્રફુલ્લિત રહે છે તો આ રીતે આપણે જો ભોજન કરીશું નિયમિત તો આપણે અને આપણા બાળકો આવનારી પેઢીને પણ શ્રેષ્ઠ વિચારો શ્રેષ્ઠ સંસ્કારો ભોજનની અંદરથી જ આવશે આપણે કહીએ છીએ કે અન્ન તેવા ઓડકાર એટલે કે જેવું આપણે અન્ન ખાઈએ છીએ એવા ઓડકાર આવે છે મતલબ કે એવા વિચારો આવે છે એટલે અનાજ એટલે ભોજન કરતી વખતે આપણા મનની અંદર જેવા વિચારો ઉત્પન્ન થાય છે એ પ્રમાણે જ એની અંદરથી સાત ધાતુ બને છે અને એ સાત ધાતુની અંદરથી આપણું શરીર બનેલું છે તો આજે આપણે સંકલ્પ કરીએ શક્ય હોય ત્યાં સુધી બને ત્યાં સુધી આપણે જમીએ ભોજન લઈએ ત્યાં સુધી ટીવી જોવાનું ટાળીએ ભૂખ કરતાં ઓછું ખાવું ભૂખ લાગે ત્યારે જ ખાવું તરસ લાગે ત્યારે જ પાણી પીવું અને તરસ હોય તેટલું જ પાણી પીવું જો આ રીતે આપણે થોડાક નિયમોનું પાલન કરીશું તો આપણે જીવનમાં જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી નિરોગી અને તંદુરસ્ત રહી શકીશું આ વિડીયોના માધ્યમથી હું આપ સર્વેને વિનંતી કરું છું કે આપણે પણ જ્યારે પણ ભોજન કરીએ ત્યારે આવા જો શ્રેષ્ઠ અને પોઝિટિવ વિચારો આપણા મનની અંદર લાવી અને ભોજન કરવાનો પ્રયત્ન કરીશું તો આપણે જે ભોજન કરીએ છીએ એનાથી આપણા શરીરને ખૂબ મોટો ફાયદો થશે થેન્ક્સ ફોર વોચિંગ માઇ વિડીયો થેન્ક યુ